ऑब्जेक्टेड फ्रिक्वेंसी में 160, 30, 10, पची 140, 120 अने 40। एक्सपेक्टेड फ्रीक्वेंसी कई रीते सोचो आ टोटल के 500 आपेलो छे। चलो एक्सपेक्टेड फ्रीक्वेंसी कई रीते सोचो वन सिक्सटी माटे एक्सपेक्टेड फ्रीक्वेंसी तो कोष्टक नी अंदर जुओ 160 नी डाबी जम रो रो नो सरवाड़ो केटलो छे 200 गुणिया कॉलम नो सरवाड़ो 300 छेदमा कुल 500। ए रीते 30 नी जग्याए 30 नो रो नो सरवाड़ो 200 कॉलम नो सरवाड़ियो सरवाड़ो 150 छेदमा 500। 10 नी जग्याए रो नो सरवाड़ो 200 गुणिया कॉलम नो सरवाड़ो 50 छेदमा 500। 140 नी जग्याए रो नो सरवाड़ो 300 गुणिया कॉलम नो सरवाड़ो 300 छेदमा 500। 120 नी जग्याए रो नो सरवाड़ो 300 गुणिया 150 छेदमा 500। 40 नी जग्याए रो नो सरवाड़ो 300 गुणिया कॉलम नो सरवाड़ो 50 छेदमा 500। चलो केटला आवे छे पहला मां 120, बीजा मां 60, त्रीजा मां 20, चौथा मां 180, पांचमा मां 90, छठा मां 30, ओके चलो हवे शू करशो एफओ माइनस एफई नो डायरेक्ट स्क्वेर कर दीए तो 160 माइनस 120 एट 40 नो स्क्वेर 1600 1600 भाग्य 120 1600 भाग्य 120 13.33। ओके 30 माइनस 60 माइनस 30 नो स्क्वेर 900 भाग्य 60 15। चलो पछी 10 माइनस 20 એટલે માઇનસ 10 નો સ્ક્વેર 100 ભાગ્યા 20 5। ત્યાર પછી 140 માઇનસ 180 એટલે 40 નો વર્ગ 1600 ભાગ્યા 180 8.89। ચલો 120 માઇનસ 90 એટલે 30 નો વર્ગ 900 ભાગ્યા 90 એટલે 10 અને 40 માંથી 30 જાય તો 10 નો વર્ગ 100 ભાગ્યા 30 એટલે 3.33। ચલો સરવાળો કરો એટલે કાઈ સ્ક્વેર મળે ઓકે હવે ડિગ્રી ઓફ ફ્રીડમ આની અંદર તો સિમ્પલ મળી જ જાય છે વી બરાબર કઈ રીતે મળશે હા સી માઇનસ વન અને આર માઇનસ વન કોલમ કેટલી છે 3-1 રો કેટલી છે 2-1 એટલે 3-1 એટલે 2 આવશે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ ઇઝ ઇક્વલ 0.05 નું 2 જોતા કેટલું આવે છે 5.99 બરાબર છે એટલે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ વેલ્યુ ઇઝ ગ્રેટર દેન કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ એટલે પરિકલ્પના એચ નો અસ્વીકાર અસ્વીકાર એટલે
શંકાસ્પદ કહી શકાય ને એવું નથી, શંકાસ્પદ કહી શકાય હે ને, એટલે આથી કહી શકાય કે સંશોધકોમાંના ઓછામાં ઓછા એકની નિદર્શન પદ્ધતિ શંકાસ્પદ છે. ક્લિયર? એક ચૂંટણી અંગેનો રાજકીય પાર્ટીના સભ્યો માટેનો લોકોનો અભિપ્રાય નીચેની માહિતી પરથી મળે છે. આ પરથી એવું કહી શકાય કે લોકોનું આ અંગેનું વલણ તેમની આર્થિક પરિસ્થિતિ પર આધાર રાખે છે. આપણે બતાવવાનું છે સ્વતંત્ર છે એટલે કે આધાર રાખતો લોકોનો, આખું લખવાનું વાક્ય કે લોકોનું આ અંગેનું વલણ, લોકોનું વલણ આર્થિક પરિસ્થિતિ પર આધાર રાખતું નથી. આની અંદર ઓબ્જેક્ટેડ વેલ્યુ અને એક્સપેક્ટેડ વેલ્યુ એ રીતે તમે કરો, સહેમત દાખલો આનો જવાબ આવવાનો છે. પરંતુ આના માટે આપણી પાસે સીધું જ સૂત્ર બનાવી આપેલું છે, કાઈ સ્ક્વેર બરાબર. શું કરવાનું એની અંદર? તો આપણી પાસે જે કોલમ છે એટલે બ્લોક કોષ્ટક છે, ટેબલ જે છે એને કંઈક આ રીતે આપણે સમજીશું. 508, 1559, 905 અને 1114 અને હવે આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 508 પ્લસ 905 1413, 1559 અને 1114 2673, પછી 508 અને 1559 2067 અને 905 પ્લસ 1114 2019 અને આ બંનેનો સરવાળો કુલ કેપિટલ એન 4086. ઓકે, તો હવે આપણે સૂત્ર પહેલાં નથી લખતો, સૂત્ર હું પછી સમજાવું. ડાયરેક્ટ એની કિંમત કઈ રીતે મૂકવાની એ જ સમજાવું. તો તમારે પહેલાં વચ્ચે ચોકડી કરવાની. ચોકડી કરો એટલે શું આવે છે? પહેલાં 508, સોરી પહેલાં તો કુલ એન જે છે ને તે લખી દેવાના. કુલ એન કેટલા છે? 4086 બરાબર છે. ત્યાર પછી કૌંસની અંદર 508 અને એનો ગુણાકાર કરવાનો એને ઓપોઝિટ 1114. 508 ગુણ્યા 1114 માઇનસ 1559 ગુણ્યા 905. આ ચોકડી કરી દીધી. પછી છેદમાં ચારે ચાર સરવાળો છે ને આપણા, ચાર સરવાળા, એનો ગુણાકાર કરવાનો. 1413 ગુણ્યા 2673, પછી પેલી બાજુના સરવાળા 2067 ગુણ્યા 2019, એટલે આપણું સૂત્ર બની ગયું હે ને. આની તમે ગણતરી કરો, હું ઉપર તમને સૂત્ર સમજાવી દઉં કે આ જે ટેબલ છે એની અંદર આપણે શું કરીએ છીએ, આ આને આપણે કહીશું એ, આને બી કહીશું, આને સી કહીશું, આને ડી કહીશું. તો આ આપણને શું મળશે? એ પ્લસ સી મળશે. અહીંયા શું મળશે? બી પ્લસ ડી મળશે. અહીંયા એ પ્લસ બી મળશે સરવાળામાં અને અહીંયા સી પ્લસ ડી મળશે. તો સૂત્ર મૂકવું હોય તો આ રીતે મૂકાય. પહેલાં આપણે શું કર્યું? કેપિટલ એન લખ્યો, પછી કૌંસની અંદર શું કર્યું? એ અને ડીનો ગુણાકાર કર્યો એટલે એડી, માઇનસ શું કર્યું? બી અને સીનો ગુણાકાર કર્યો એટલે બીસી. છેદમાં શું કરવાનું? ચારે ચાર સરવાળાનો ગુણાકાર કરવાનો એટલે એ પ્લસ સી, બી પ્લસ ડી, એ પ્લસ બી અને સી પ્લસ ડી.
ओके चलो हवे पहला 4086 આ બંને નો ગુણાકાર કરો 5,65,912 માઇનસ આ બંને નો ગુણાકાર 14,10,895 છેદમાં આ બધા વેઠા હમણાં લખું છું કારણ કે ગુણાકાર કરવા જઈશ તો લાંબુ થશે અથવા તો બબ્બે ના ગુણાકાર કરી રાખો 1,413 × 2673 કરી રાખો 37,76,949 ઓકે ગુણ્યા આ બંનેનો ગુણાકાર કરી રાખો 41,73,273 ચલો 4,086 બાદબાકી કરો 8,44,983 એનો વર્ગ પણ કરવાનો છે બરાબર એટલે હું હમણાં વર્ગ નહીં કરતો ડાયરેક્ટ ગુણાકાર એટલે તમારે વર્ગ કરવો હોય તો કરી શકો બે વાર લખી દઉં છું હું હમણાં 8,44,983 માઇનસ તો થઈ ગયું ને કઈ નહીં વર્ગ કરી દો તો ભાઈ વાંધો નહીં ચલો વર્ગ કરી દો એક વખત વધારે લખવું પડે એટલા માટે 37,76,949 ગુણ્યા 41,73,273 હવે આની અંદર વર્ગ કર્યો પણ આપણો જવાબ છે ને માઇનસમાં હતો પણ વર્ગ કરશું એટલે પ્લસમાં થઈ જશે બરાબર હવે જો કેલ્સીનો ઉપયોગ કઈ રીતે કરવાનો પહેલાં 8,44,983 છે વર્ગ કરો તો કેટલા થાય છે કેલ્સી ભરાઈ જાય છે 10 ડિજિટ વાળું છે કે 12 ડિજિટ વાળું 10 ડિજિટ વાળું હોય તો ભરાઈ જશે 12 ડિજિટ વાળું હોય તો ચાલશે માની લો કે 10 ડિજિટ વાળું છે તો કઈ રીતે કરશો તો 8,44,983 લખ્યા હવે એને ભાગ્યા નીચેનો એક આંકડો કરી નાખો ભાગ્યા 37,76,949 પછી જે જવાબ આવે એનો પાછો પહેલો ગુણાકાર કરો 8,44,983 કારણ કે બે વખત ગુણાકાર થાય ને અને પછી પાછો બીજો આંકડા ભાગી નાખો ને પછી છેલ્લે 4,086 વડે ગુણાકાર કરી નાખો 8,44,983 / 37,76,949 પાછું ગુણાકાર કરું છું 8,44,983 / 41,73,273 પાછું ગુણ્યા કરું છું 4,086 કેટલા આવ્યા 185.0 આવું કંઈક આવે છે એટલે 09 આવી ગયો 185.09 હવે કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ માટે ડિગ્રી ઓફ ફ્રીડમ શોધવી પડશે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી આવશે આમાં 1 આવશે કારણ કે કોલમ બી 2 અને રો બી 2 એટલે કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ આ તો આનો આની તો તમને ડિગ્રી ઓફ ફ્રીડમ પણ યાદ જ હશે અરે સોરી કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ 3.84 ઓકે બોલો જોઈએ શું થશે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ એટલે પરિકલ્પના H09 અસ્વીકાર એટલે શું કહી શકાય આથી કહી શકાય કે વલણ આર્થિક પરિસ્થિતિ પર આધાર રાખે છે હેને આર્થિક પરિસ્થિતિ સારી હોય તો કોઈ ચૂંટણી બાબતમાં કોઈ બીજા પક્ષને મત આપે ને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો કોઈ બીજા પક્ષને મત આપે